ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન જોઈએ એડમ સ્મિથ અને માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપવાનું કાર્ય સરળ નથી, કારણ કે તે એક વિકસતું અને ગતિશીલ વિજ્ઞાન હોવાથી તેની ચોક્કસ સ્થિતિજો એટલે કે દિશાઓ નક્કી થઈ શકતી નથી અને થઈ શકે એમ પણ નથી. આનું મુખ્ય કારણ છે, વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર છે ને એ સમયના પ્રવાહ સાથે ચાલે છે અને સમય ક્યારેય સ્થિર રહેતો નથી. સમયમાં પરિવર્તન સાથે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, વિશ્લેષણ પદ્ધતિઓ, અર્થશાસ્ત્રની વિચારધારાઓ, તેનું મહત્ત્વ, આર્થિક સંસ્થાઓ અને તેમનું પ્રદાન અને તેમનું મહત્ત્વ બધું જ બદલાતું રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજના જ સમયની વાત કરીએ કે આ કોરોનાની પરિસ્થિતિની અંદર જોઈએ તો 2015ના વર્ષની ઇકોનોમી અને આ 2020ના વર્ષની ઇકોનોમી આ બંનેની અંદર ફેરફાર થયેલું છે. એટલે કે અર્થશાસ્ત્ર એ સમયના પ્રવાહ સાથે ચાલતું શાસ્ત્ર છે. તેમ છતાં વિદ્યાર્થી મિત્રો, એરિસ્ટોટલથી માંડીને અત્યાર સુધીના સમયમાં ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ તેમની વ્યાખ્યા આપવાની કોશિશો કરી છે. તેમ આજે આપણે જોઈએ સૌ પ્રથમ એડમ સ્મિથની વ્યાખ્યા. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, એડમ સ્મિથ અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર એટલે કે તેઓ ઉપયોગી ચીજવસ્તુઓને સંપત્તિ તરીકે ઓળખાવે છે અને ભૌતિક સંપત્તિ ઉપર ભાર મૂકે છે. વિદ્યાર્થી મિત્રો, તેમણે આપેલી વ્યાખ્યા જોઈએ કે એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર શું હતું, તો ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલી ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ, વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, તેઓ ઉપયોગી ચીજવસ્તુઓને સંપત્તિ તરીકે ઓળખાવે છે. યાદ રાખજો, ઉપયોગી ચીજવસ્તુને સંપત્તિ તરીકે ઓળખાવે છે અને ભૌતિક સંપત્તિ એટલે કે આપણે જેને જોઈ શકીએ છીએ તેવી સંપત્તિ ઉપર ભાર મૂકે છે અને ઉત્પાદકીય શ્રમને તેઓ ભૌતિક સંપત્તિ સાથે પણ સાંકળી લે છે. અને તેમના મતે એવું છે કે માનવી સંપત્તિ પેદા કરે છે, તેનો ઉપયોગ કરે છે અને તેની આપલે કરે છે અને તેની વહેંચણી કરે છે. એટલે કે તેઓ ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે અને તેમને લગતા જ તેમણે સિદ્ધાંતો તૈયાર કર્યા છે. આમ એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે, કારણ કે અર્થશાસ્ત્ર એક બાજુએ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે તો બીજી બાજુએ અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવે છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કર્યો છે, પરંતુ કૌટિલ્યના નીતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. જોકે તેમણે તેમના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં માનવ કલ્યાણની જ વાત કરી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ આલ્ફ્રેડ માર્શલે 1890ની અંદર પોતાનું પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખેલું. તેમાં તેમણે આપેલ વ્યાખ્યા જોઈએ તો તેમના મતે અર્થશાસ્ત્ર શું હતું. તેમના મતે અર્થશાસ્ત્ર એ માનવીની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. શું કહે છે કે માનવીની રોજિંદી જિંદગી એટલે કે રોજના આર્થિક વ્યવહારો આપણા કેવા હોય છે, આવક પેદા કરવાનો અને વપરાશ કરવાનો. એટલે કે તે રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુઓના ભૌતિક સાધનોની પ્રાપ્તિ અને તેમના ઉપયોગ સાથે ગાઢ સંબંધ ધરાવતા વ્યક્તિ અને સમાજના વ્યવહારની તે ઝીણવટપૂર્વક તપાસ કરે છે. એટલે કે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી તેને સુખાકારી મેળવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, માર્શલે પણ પોતાના અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ કરે છે. તેટલું નહીં, તેમણે ભૌતિક એટલે કે જે જોઈ શકાય તેવી ચીજવસ્તુના વપરાશથી જ કઈ રીતે સુખાકારી મેળવે છે તેનો પણ અભ્યાસ કરે છે. જોકે માર્શલે માત્ર ભૌતિક અને માપી શકાય તેવી જ વસ્તુના વપરાશની વાત કરી છે, તેથી તેની ટીકા પાત્ર
બહેની છે તેની વ્યાખ્યા ટીકાને પાત્ર બહેની છે. કેમ? કેમ કે તેમણે અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં ડોક્ટરો, વકીલો, શિક્ષકો, નૃત્યકારો, સંગીતકારો વગેરેની સેવા એ અભૌતિક બાબતોમાં ગણી શકાય છે તેમની વાત કરી નથી અને તેમની ઉપેક્ષા કરી છે. આથી તેમની વ્યાખ્યાની ટીકાને પાત્ર બહેની છે. અસ્તુ.